વાસણામાં થયેલી પાસઠ લાખની લૂંટના મામલે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કેટલોક મુદ્દામાલ પણ તેમની પાસેથી કબજે કર્યો છે અગાઉ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્કેચના આધારે તેઓની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે તેમના સ્કેચ પણ ગઈકાલે જારી કરવામાં આવ્યા હતા આ કોઈ ઈરાની ગેંગનો હાથ તેમાં હોવાનું સામે આવી રહ્યું હતું ત્યારે હાલ તેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પાસેથી કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે તો આ ચકચારી લૂંટ મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હર્મેશ સુખડીયા હર્મેશ સ્કેચ જારી કરવામાં આવ્યા હતા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી હતી અને આખરે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે જાણવા માગીશું કે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી હતી અને આ આરોપી ક્યારે પકડાયા બિલકુલ ઝણા વાત કરવામાં આવે તો ગુરુવારે મુંબઈને એક વેપારી છે તે નારોલ પાસેથી પસાર થઈ અને ત્યારબાદ તે સિટીમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે નારોલની જે શાસ્ત્રી બ્રિજ ચેકપોસ્ટ છે ત્યાં આગળ પોલીસે રોક્યો હતો ત્યારબાદ તેની પાસે બિલ અને અન્ય જે પુરાવા છે તે સોનું સોનાના અને પુરાવા માંગ્યા હતા અને ત્યારબાદ તેને જવા દીધો હતો પરંતુ આજે પોલીસે તે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જે જવાનો હતા તે કોઈ પચીસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો ત્યારબાદ તેને જવા દીધો હતો બાદમાં તે અંજલી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી પાંસઠ લાખનું સોનું છે તે લૂંટી લેવામાં આવ્યું હતું આ જે લૂંટ કરનાર આરોપીઓ છે તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે કુલ ત્રણ આરોપીઓની હાલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અન્ય જે બે થી વધુ જે લોકો છે તે હાલ ફરાર હોવાની પણ પ્રાથમિક સૂત્રો દ્વારા દ્વારા જાણકારી મળી રહી છે પરંતુ આ મામલે હજુ સુધી કોઈ વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નથી કહેવામાં આવી પરંતુ આ જે આરોપીઓ છે તે લોકોએ લૂંટ કરી હોવાનું ચોક્કસથી સામે આવ્યું છે અને તે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ જે આખી ઘટનામાં જે પોલીસ કર્મચારી જે હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ હતા અને અન્ય જે હોમગાર્ડ જવાનો હતા તે લોકોનું તે લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું હતું તે લોકો પચીસ હજાર રૂપિયાનો તોડ પણ કર્યો હતો ત્યારે આ જે આરોપીઓ જે પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાનો છે તે લોકોનો શું રોલ છે તે બાબતે લઈને ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ આ રીતે અનેક કેસ કર્યા હતા જેમાં પોલીસે તોડ કર્યો હોય પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને બચાવી લીધી હતી ત્યારે આ કેસમાં હવે ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ કર્મચારી અને જે હેડ જે હોમગાર્ડના જવાનો છે તે લોકોને બચાવી લે છે કે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું જણાવ બિલકુલ હરમેશ પોલીસની જે પોલીસની કાર્યવાહી પણ દાયરા આવી આવી હતી સીસીટીવી ફૂટેજ સામે ચૂક્યા હતા હાલ કહેવામાં છે કે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે એટલે લગભગ આ લૂંટમાં કેટલા લોકો સામેલ હોવાનું સામે આવી રહ્યું છે અને હવે કયા આધારે અન્ય આરોપીની ધરપકડ અને ત્યાં સુધી પહોંચી શકશે પોલીસ પોલીસનું શું કેવું છે બિલકુલણા જયારે ફરિયાદી જે રીતે ફરિયાદ નોંધાવી હતી અને તેને જે વર્ણન કર્યું હતું કુલ ત્રણ વ્યક્તિઓની હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અન્ય જે વ્યક્તિઓ છે તે કઈ રીતે તેની સાથે ઇન્વોલ્વ હતા કેવી રીતે તેનો કોઈ ગુનાને અંજામ આપ્યો તો તે બાબતે લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે તો બીજી તરફ સ્થાનિક પોલીસ તે બાબતને લઈને પણ તપાસ કરી રહી છે કે જે પોલીસ કર્મચારીઓનું ઇન્વોલ્વમેન્ટ હતું તે લોકોની કયા પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ હતું અને તે બાબતે લઈને એસીપી છે પટેલ તેઓ દ્વારા પણ આવી રહી છે હાલ તો આ બાબતે લઈને ક્રાઇમ બ્રાન્ચના એસીપી બીવી ગોહિલ છે તે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે એક વાગે પત્રકાર પરિષદ રાખવામાં આવી છે તે ત્યારે જ સમગ્ર મામલે ઘટસ્ફોટ કરવામાં આવશે તેવું તેઓનું કહેવું છે બીજી તરફ વાત કરવામાં આવે તો અગાઉ પણ શાસ્ત્રી બીજ ચેકપોસ્ટ છે ત્યાં આગળથી એક રાજસ્થાની ગેંગ પસાર થતી હતી તે લોકોને પણ લૂંટી લેવાઈ હતી ત્યારે પણ જે